નમસ્કાર દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટ અંગેની લેટેસ્ટ આજની અપડેટ આપણે મેળવીશું. ન્યૂઝ આર્ટિકલ પણ આપણે જોઈશું. અને દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે તમે જોઈ શકશો એના વિશે રિઝલ્ટ અને તારીખ વિશે પણ આપણે પૂરી માહિતી જોઈશું. માટે દોસ્તો, વિડીયો પૂરો જોજો. વિડીયોને અધૂરો જોઈને અધૂરી માહિતી ન મેળવશો. વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટ અંગેની આજની લેટેસ્ટ અપડેટ અને ન્યૂઝ આર્ટિકલ આપણે જોઈશું અને રિઝલ્ટની તારીખ અંગેની માહિતી મેળવીશું. એ પહેલા આપ સૌને હું જણાવી દઉં કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકશો. અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોવા માટે તમારે દોસ્તો ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. દોસ્તો, આ વેબસાઇટ સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટને આ mygkguru.in આ વેબસાઇટ પરથી તમે સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા વહેલી સવારે તમે જોઈ શકશો. અને દોસ્તો, રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે રિઝલ્ટ અંગેની લેટેસ્ટ અપડેટ પણ આ વેબસાઇટમાં જઈને મેળવી શકો છો. દોસ્તો, જેવી દોસ્તો વેબસાઇટ ઓપન થશે એવું તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 અને ધોરણ 10ના રિઝલ્ટ અંગેના લીલા રંગના બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરીને રિઝલ્ટ અને રિઝલ્ટ અંગેની અપડેટ મેળવી શકે છે. ત્યાર પછી ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023. જો તમારી પાસે સીટ નંબર ન હોય, માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને તમારે રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર, તો આ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્રીજું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 10વાળા વિદ્યાર્થીએ આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023. જો તમારી પાસે ધોરણ 10ના કોઈ વિદ્યાર્થીનો સીટ નંબર ન હોય, માત્ર એમનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય, તો તમારે આ ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો, ફોર એક્ઝામ્પલ, અત્યારે હું ધોરણ 12 માટે અહીંયા ધોરણ 12વાળા બોક્સ ઉપર ક્લિક કરું છું. જો તમે ધોરણ 10ના વિદ્યાર્થી હોવ તો તમારે ધોરણ 10ના બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ અંગેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો. દોસ્તો, કૌંસમાં એવું લખ્યું છે કે કોમર્સ તથા આર્ટ્સનું રિઝલ્ટ બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થશે. દોસ્તો, આવતા અઠવાડિયામાં જાહેર થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. આજનો લેટેસ્ટ જે ન્યૂઝ આર્ટિકલ છે એના વિશે પણ હમણાં આપણે વિડીયોમાં આગળ આપણે વાત કરીશું. પણ ત્યાર પછી લખ્યું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. અહીંયા પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. ત્યાર પછી STD 12 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસ, એની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટની સંપૂર્ણ એનાલિસિસવાળી PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને તમે સૌથી ફાસ્ટ સૌથી પહેલા જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ ધોરણ 10ના અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટની તારીખ વિશે અને લેટેસ્ટ અપડેટ આપણે મેળવી લઈએ. તો દોસ્તો, આજનો ન્યૂઝ આર્ટિકલ છે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી ઉપર લખેલું છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વહેલું જાહેર કરવા બોર્ડની તૈયારી. ત્યાર પછી નીચે લખેલું છે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓના ઉત્તર વહી મૂલ્યાંકન માટે કેન્દ્રો વધારાયા. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 30,000 શિક્ષકો. દોસ્તો, ટૂંકમાં એવું કહેવાનો મતલબ છે કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વહેલું જાહેર કરવાની પૂરેપૂરી સંભાવના છે. દોસ્તો, બને એટલું વહેલું ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. રિઝલ્ટની તારીખ વિશે વાત કરીએ તો દોસ્તો, હજી એક્ઝેક્ટ ડેટ તો હું તમને નહીં કહી શકું, પણ દોસ્તો પૂરેપૂરી સંભાવના છે કે આવતા અઠવાડિયા અથવા તો મેક્સિમમ 10 દિવસની અંદર તમારું રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. છતાં પણ દોસ્તો, કોઈ અપડેટ આવશે તો તમને આવી રીતે વિડીયો બનાવીને તમને જાણ કરતો રહીશ. બાકી દોસ્તો, કોઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. અને હા દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમે ગૂગલ ઉપર ડેઇલી સર્ચ કરતા રહેજો www.mygkguru.in. બાકી દોસ્તો, આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપું. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.